જો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે રોબોટ કોર્ટમાં જવાનો છે, તો રોબોટ કોર્ટમાં આવી જાય છે, દલીલો થોડી ચાલુ થઈ જાય છે, તો હવે જોવું આગળ શું થાય છે. એટલે પ્રેમ ચોપરા રોબોટને માહિતી આપતા અટકાવે છે, એટલે જજ વકીલને એવો આદેશ આપે છે કે તમે ચાલુ રાખો. તો હવે શું કહી છે જો તો કે કાઉન્સલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. વકીલ ગોયલ રામસિંગ રોબોટ તરફ વળ્યા. હુ ઇઝ યોર માસ્ટર, હી આસ્ક્ડ બ્રીફલી. અને ટૂંકમાં પૂછ્યું, બ્રીફલી એટલે કે ટૂંકમાં, હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે. માસ્ટર એટલે કે માલિક. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ. આછી વાદળી લાઇટ ઝગુકી. ફ્લેશ નો મતલબ થશે ઝગુકવું. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વેરિંગ સાઉન્ડ. અને પછી ધ રોબોટ સ્પીકડ ઇન હિઝ મેટાલિક ટોન મિસ્ટર પ્રેમ ચોપરા. અને પછી થોડી ધ્રુજારી સાથે રોબોટે તેના તીણા ધાતુમય અવાજમાં કહ્યું, શ્રીમાન પ્રેમ ચોપરા. વેરિંગ નો મતલબ થશે ધ્રુજારી, એટલે કે વેરિંગ સાઉન્ડ એટલે કે ધ્રુજારી જેવો અવાજ. બીજો પ્રશ્ન પૂછે છે કે વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, કે તે શ્રીમાન પ્રેમ ચોપરા માટે શું કર્યું હતું. અ પોઝ એટલે કે અટકવું. પોઝ નો મતલબ થશે અટકવું. રોબોટ અટક્યો. અ વીર ધ્રુજારી થઈ. ધેન અ મેટાલિક આન્સર, ત્યારબાદ ધાતુમય જવાબ મળ્યો. ક્લીનિંગ એટલે કે સાફ સફાઈ કરી હતી. મૂવિંગ એટલે કે મૂવિંગ ધ લોન, ઘાસની સાર સંભાળ લીધી હતી. વોશિંગ કપડા ધોયા હતા. ડુઈંગ ડીશો ગોઠવી હતી. શોપિંગ ખરીદી કરી હતી. પછી જોવો તો પછી ડેશ 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 આપેલું છે એટલે કે ત્યાં અટકે છે. કોણ અટકાવે છે? તો રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ સિક્સ ડેઝ, કાઉન્સલ ગોયલ ઇન્ટરપ્ટેડ. વકીલ ગોયલ અર્ધ વચ્ચેથી બોલ્યા એટલે કે વાતને અટકાવતા બોલ્યા કે છેલ્લા છ દિવસમાં તે કરેલી તારી કામગીરીને ઝીણવટપૂર્વક અથવા તો બારીકાઈથી યાદ કર. ઇન્ટરપ્ટેડ નો મતલબ થશે અર્ધ વચ્ચે બોલવું અથવા તો વાતને અટકાવવી. ધ મેમરી ટેપ વેન્ડ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. મેમરી ટેપ આપમેળે ચાલતી હતી. અને જો તો શું કહે છે એમાં, એને કયા કયા કામ કર્યા હતા છેલ્લા છ દિવસમાં, તો ઓપન ધ બુટ ઓફ ધ કાર, કારની ડિક્કી ખોલવી. બુટ નો મતલબ થશે ડિક્કી. એમ્પ્ટીડ ધ ગ્રોસરીઝ, માલ સામાન ખાલી કરવો. શટ ધ બુટ, ડિક્કી બંધ કરવી. ટર્ન ફરવું. મૂવ 30 સ્ટેપ્સ, 30 પગથિયા ખસવું. સ્ટોપ ઉભા રહેવું. ક્યુરિયસ શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ પ્રાચીન ચીજ વસ્તુની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાનો સંદેશ એટલે કે સિગ્નલ મળવું. બ્લેન્ક ખાલી જગ્યા. મૂવ લેફ્ટ ડાબી બાજુ વળવું. ટર્ન ફરવું. 20 સ્ટેપ્સ 20 પગથિયા. ડેશ ડેશ ડેશ. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સલ કમાન્ડેડ, અહીંયા વકીલ આદેશ આપે છે
શું આદેશ આપે છે? સ્ટોપ, ઉભો રહે, રિવર્સ એન્ડ પ્લે, પાછો જા અને શરૂ કર. કારણ કે જો આગળ 20 સ્ટેપ્સ ની બાજુમાં ડેશ 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 એટલે કે ન્યાય તેને અટકાવી દીધો, પણ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યામાં જે બોલવાનું હતું ત્યાં એ વસ્તુ હકીકતમાં બોલતો નથી અને શું આદેશ આપ્યો છે એટલે ત્યાં બ્લેન્ક આવી જાય છે. એટલે વકીલ ગોયલ છે, ઉભો રહે, પાછો જા અને ફરીથી ચાલુ કર. તો આ વખતે શું થાય છે? અગેઇન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ફરીથી સૂચનાના સિગ્નલ પછી તે અટકતો હતો, એટલે કે પ્રેમ ચોપરાએ તેને શું હુકમ આપ્યો હતો, શું આદેશ આપ્યો હતો તે જણાવતો નથી. કાઉન્સલ ગોયલ સ્ટોપ ધ ટેપ. વકીલ ગોયલે ટેપ રોકી અને શું કહ્યું કે નોટિસ ધ પોઝ યોર ઓનર. જજ સાહેબ, રોબોટ જે અટકે છે તેને ધ્યાનથી જુઓ. સમ એક્શન ઇઝ નોટ રિવીલ. કેટલીક ક્રિયાઓ છતી થઈ નથી, રિવીલ એટલે કે જાહેર થવું અથવા તો છતી થવું. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તે આદેશ અથવા તો તે સૂચના શું હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ સૂચના તને કોણે આપી હતી? હી ક્વેશ્ચન્સ રામસિંહ 070. તેણે રામસિંહ 070 ને પ્રશ્ન પૂછ્યા. કયા કયા પ્રશ્ન પૂછ્યા? કે તું જ્યાં અટકે છે ત્યાં તે સૂચનાઓ શું હતી અને એ સૂચનાઓ તને કોણે આપી હતી? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, હી રિસ્પોન્ડ. રિસ્પોન્ડ એટલે કે જવાબ આપવો. રોબોટે જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? કે માહિતી જાહેર થવી જોઈએ નહીં. બટ વાય, વકીલ એને પૂછે છે પણ શા માટે? તો રોબોટ શું જવાબ આપે છે? કે રોબોટ્સ ડુ નોટ ડિસ ઓબેસ માસ્ટર, કે રોબોટ પોતાના માલિકનો ડિસ ઓબે એટલે કે અનાદર કરતા નથી. સેવરલ પીપલ હુ હેવ સફર લોસીસ વિલ બી હર્બ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. એટલે વકીલ તેને શું કહે છે? જો તું સાચું નહીં કહે તો ઘણા માણસો કે જેને નુકસાન થયું છે તેને અસર થશે. શું કહે છે? જો તું સાચું નહીં કહે તો ઘણા માણસો કે જેને નુકસાન થયું છે તેને અસર થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, કાઉન્સલ ગોયલ પરસ્યુડેડ, કે તે સૂચનાઓ અથવા તો તે માહિતીઓ શું હતી? વકીલ ગોયલે સમજાવતા કહ્યું. પરસ્યુડ એટલે કે સમજાવવું. તો એના જવાબમાં શું કહે છે? રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંગ 070 યાંત્રિક રીતે બોલ્યો અથવા તો જવાબ આપ્યો કે રોબોટ માણસને નુકસાન પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર, સ્પીક અપ રામસિંગ 070, કાઉન્સલ ગોયલ સ્ટ્રેસ ઇચ વર્ડ. વકીલ ગોયલ સ્ટ્રેસ એટલે કે દરેક શબ્દ પર ભાર મૂકતા કહ્યું. સ્ટ્રેસ નો મતલબ થશે ભાર મૂકવો, કે ઘણા માણસોએ સહન કર્યું છે રામસિંગ ટુ બોલ. રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપરા નર્વસલી એટલે કે નિરાશ થઈને બૂમ પાડી. પ્રેમ ચોપરાએ નિરાશ થઈને બૂમ પાડી, ના રામસિંગ. બટ ધ જજ વોર્ન, વોર્ન એટલે કે ચેતવણી આપવી, પણ જજે ચેતવણી આપતા કહ્યું કીપ ક્વાઇટ, કે તમે ચૂપ રહો. રોબોટ જે બોલે છે એ તેને બોલવા દો, તમે વચ્ચે બોલશો નહીં. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેઇડ. પછી રોબોટને
જજે કહ્યું રામસિંહ 070 ટુ બોલ. રામસિંગ 070 જર્ક હિઝ હેડ. જર્ક હિઝ હેડ લેફ્ટ દેન રાઇટ ટુવર્ડ ધ જજ. પછી રામસિંગ 070 એ પોતાના માથાને ડાબી બાજુ જર્ક એટલે કે ઝાટકો માર્યો. ધેન રાઇટ ટુવર્ડ ધ જજ, પછી જજ તરફ જમણી બાજુ ઝટકો માર્યો. પેલા જજે દબાણ કરવાનું ચાલુ કર્યું કે રામસિંગ 070 તું બોલ, એટલે રોબોટે શું કર્યું, પોતાના માથાને ડાબી બાજુ ઝટકો માર્યો અને પછી જમણી બાજુ જજ તરફ ઝટકો માર્યો. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ. સિસોટી જેવો અવાજ ચાલુ ટેપની વચ્ચે અડચણ ઉભી કરતો હતો. ક્લિકિંગ સાઉન્ડ એટલે કે સિસોટી જેવો અવાજ, ઇન્ડિકેટેડ એટલે કે અડચણ ઉભી કરવી, અને હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એટલે કે ચાલુ ટેપની વચ્ચે આ સિસોટી જેવો અવાજ શું કરતો હતો, અડચણ ઉભી કરતો હતો. અને શેનો સંદેશ આપતો હતો, સાવધાન રહેવાનો સિગ્નલ આપતો હતો. અને અવાજ કેવો આવતો હતો, પીપ 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 પીપ. ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિકો લાઇટ આઇટ ઇન્ટેન્સિફાઈડ. તરડાતો અવાજ અને વાદળી લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે કે વધતી જતી હતી. ક્રેકિંગ સાઉન્ડ નો મતલબ થશે તરડાતો અવાજ અને ઇન્ડિગો લાઇટ એટલે કે વાદળી લાઇટ. રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. રામસિંગ રોબોટના કપાળ પર ડર સૂચવતી અને સિસ્ટમ નિષ્ફળ જતી લાલ લાઇટ ઝબકતી હતી. ફોરહેડ નો મતલબ થશે કપાળ. ટાઈની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, ચેસ્ટ એટલે કે છાતી. ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટ રામસિંગ રોબોટ હેઝ ડિફ્યુઝ. તેની છાતીનું નાનું શટર ખુલ્યું અને ટીવી સ્ક્રીન ઝબકારા મારતી દેખાઈ, જેમાં શું લખેલું હતું, સિસ્ટમ ધ્વસ્ત થઈ ગઈ છે એટલે કે બંધ થઈ ગઈ છે. રામસિંગ રોબોટ બંધ થઈ ગયો છે, ડિફ્યુઝ એટલે કે બંધ થઈ ગયો છે. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટના સેલ્સમેને બૂમ પાડી, અરે ના, હી ઇઝ ડિફ્યુઝ, તે બંધ થઈ ગયો છે, હી ઇઝ ડેડ, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ યુઝ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમ એટલે કે અદાલત, અને યુઝ એટલે કે શાંતિ છવાઈ જવી, અદાલતમાં શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ પ્રિવેલ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. અદાલતમાં લાંબા સમય સુધી સાયલેન્સ એટલે કે શાંતિ અને પ્રિવેલ એટલે પ્રસરી ગઈ. ધ કાઉન્સલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ સેઇંગ. વકીલે પોતાનું ગળું ખંખેર્યું અને કહ્યું, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસ ઓબે ધેર માસ્ટર. કે રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી કે પોતાના માલિકનો અનાદર પણ કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ. કે પ્રેમ ચોપરા દ્વારા અપાયેલ સૂચનાઓ જાહેર કરવાની ન હતી. ધે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્સટેન્સ અ થ્રીટ ટુ ધ રોબોટ્સ લાઈફ. તે કદાચ તેના પોતાના અસ્તિત્વ માટે જોખમી બની હોત અને રોબોટના જીવન માટે ખતરો બની હોત. અહીંયા એક્સટેન્સ નો મતલબ થશે અસ્તિત્વ. ઇફ હી રિવીલ ધેમ, જો તે માહિતીઓ જાહેર કરે તો, હી વુડ ડિસઓબેઝ હિઝ માસ્ટર,
તો તેણે પોતાના માલિકનો અનાદર કર્યો કહેવાય. ઇફ હી ડીડ નોટ, જો તે માહિતી જાહેર ન કરે તો હી વુડ હાર્મ અધર્સ, તો તેણે લોકોને નુકસાન પહોંચાડ્યું કહેવાય. ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, આમ આ વિવાદથી રામસિંગનો અંત આવ્યો. ઈ ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર ધેન ટુ ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બીકમ અનફેથફુલ. લાઈનો મતલબ થશે ખોટું બોલવું, હર્ટિંગ હ્યુમન્સ એટલે કે લોકોને નુકસાન પહોંચાડવું, અને બીકમિંગ અનફેથફુલ એટલે કે દગો આપવો, કે તેણે ખોટું બોલવું, લોકોને નુકસાન પહોંચાડવું અને દગો દેવા કરતા જાતે તૂટી જવાનું પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સલ ફેસ, વકીલના મોઢા ઉપર દુઃખ અને તણાવ સ્પષ્ટ દેખાતો હતો. પેઇન એટલે કે દુઃખ અને ડિપ્રેશન એટલે કે તણાવ. ધ જજ પોન્ડર ફોર અ વાઇલ, જજે થોડા સમય સુધી વિચાર્યું એટલે કે ચિંતન કર્યું, પોન્ડર એટલે, એન્ડ પ્રોક્લેમ એટલે કે જાહેર કરવું, અને જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ, કે અદાલત પ્રેમ ચોપરાને ચોરીના ગુના બદલ દોષિત જાહેર કરે છે. ધ કાઉન્સલ પિક અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટરૂમ, વકીલે તેની ફાઇલ ઉઠાવી અને નમન કરીને અદાલતમાંથી ચાલ્યા ગયા. પિકઅપ એટલે કે ઉપાડવું અને બો એટલે કે નમન કરવું. હવે વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ ટુ ની અંદર રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ નામની શોર્ટ નોટ છે, મોસ્ટ ટાઈમ બી છે બોર્ડ માટે, તે ખાસ તમારે મોઢે કરી દેવી.